हेलो फ्रेंड्स, कारेला जो कड़वा लगता हो तो आज की रेसिपी खास तमारा माटे ज छे। कारेला बिल्कुल पण कड़वा नहीं बने एना माटे घणी बधी टिप्स आपीश अने कारेला भरवा माटे एकदम नवी रीते एवो टेस्टी मसालो बनावीशू के जे कारेला नहीं खाता होय एने पण खावानी इच्छा चोक्कस थई जशे। तो आ रीते मीडियम साइजना कारेला लीधा छे जेनी छाल काढ़ी लेशू। जो नानी साइजना कारेला हशे तो ए कड़वा बनशे अने मोटी साइजना कारेलानुं शाक टेस्टी नथी लागतुं। तो आ रीतना मीडियम कारेला लेवा जेथी करी अंदर कड़वाश खूबज ओछी होय छे। तो कारेलानी छाल काढ़ी आपणे आ रीतना टुकड़ो में कट करी लेशू अने एना बीजने काढ़ी लेशू कंईक आ रीते अने ऊपरथी कट लगावी लेशू। जो तमारे कट ना लगाव होय तो एम ज राखी शकाय छे। तो आज रीते मैं बाकीना बधा ज कारेलाने साफ करी लीधा छे। हवे आनी कड़वाश दूर करवा माटे आपणे सौथी पहेला 2 चमची जेटलू मीठू एड करीशू। टेन्शन न लेवू, आनाथी शाक खारू नहीं बने पण आनाथी छे ते कड़वाश दूर थई जशे। तो आपणे आने सारी रीतना मीठामां मिक्स करी अने 10 मिनिट सुधी ढाँकी अने राखीशू। 5 मिनिट थाय एटले आने एक वार फरी मिक्स करी लेवू। तो 10 मिनिट बाद तमे जोई शको छो कि मीठानुं पाणी बनी गयुं छे। तो हवे आपणे आनी अंदर पाणी एड करी अने कारेलाने सारी रीतना मसळी अने धोई नाखीशू जेथी करी अने आनुं बधुं ज मीઠું दूर थई जाय अने कारेलानी कड़वाश पण दूर थई जाय। तो अहीं मैं कारेला छे जेने सारी रीतना 2 पाणीथी वॉश करी लीधा छे। तो हवे आपणे एक प्रेशर कूकर लेशू अने कारेलाने पाणी सहित आनी अंदर एड करी देशू। બાફ્યા વગર પણ બનાવી શકાય પણ એનાથી કડવાશ રહી જશે। તો આ રીતે બાફશો તો ઓછા સમયમાં અને ઓછા તેલમાં શાક બની જશે। તો આમાં 1/4 ટેબલસ્પૂન જેટલું પાછું મેં મીઠું એડ કર્યું છે અને હવે આપણે આની એક સીટી કરી લેવાની છે। એક જ સીટીમાં કારેલા બફાઈ જશે। તો મસાલો બનાવવા માટે આપણે એક મિક્સરનું જાર લીધું છે, એની અંદર આપણે 94 એડ કરીશું। 94થી ખૂબ જ સરસ ટેસ્ટી મસાલો બને છે તો જરૂર એડ કરવો। સાથે જ થોડાક ગાંઠિયા લીધા છે। તમારે જો 94 અને ગાંઠિયા ના લેવા હોય તો તમે ચણાનો લોટ હોય એને શેકીને પણ લઈ શકો છો અને કાં ખાલી 94 કાં ખાલી ગાંઠિયામાંથી પણ બનાવી શકાય। પણ જો આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી મસાલો બને છે। તો હવે થોડાક શિંગદાણા એડ કરી દઈએ। 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું। 10-12 લસણની કળી એડ કરી દઈએ। 1/2 ચમચી જેટલી વરિયાળી નાખીશું, આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। 2 ચમચી જેટલું તીખું લાલ મરચું કે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને ખૂબ જ ઓછું મીઠું લેશું કેમ કે આપણે જે 94 અને ગાંઠિયા લીધા એમાં પણ મીઠું છે અને કારેલા બાફવામાં પણ નાખ્યું છે। તો આને ક્રશ કરી લેશું। તો અહીંયા આપણો ભરેલા શાકનો મસાલો બની અને એકદમ રેડી છે। આ મસાલાને તમે સ્ટોર કરી અને 10-12 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો અને કોઈ પણ ભરેલા શાકમાં યુઝ કરી શકો છો। તમે ભરેલા મરચામાં પણ આ મસાલો યુઝ કરી શકો છો અને બાકી કોઈ નોર્મલ શાક બનાવતા હોય એમાં પણ 1 ચમચી જો મસાલો નાખો તો એનો ટેસ્ટ પણ ઘણો વધી જશે। બાકીના મસાલામાં આપણે થોડોક ગોળ એડ કરી દઈએ। મસાલા ક્રશ કરો ત્યારે જ એડ કરી દેવું જેથી કરી આ રીતે પાછળથી એડ ના કરવો પડે। થોડાક ફ્રેશ ધાણા એડ કરીશું। 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને 1/2 લીંબુનો રસ એડ કરીશું તો ખૂબ જ ખાટો મીઠો અને ટેસ્ટી મસાલો બનશે। 1/2 ચમચી ગરમ મસાલો એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું। આ મસાલામાં મેં એક વસ્તુ નથી નાખી, જે છે નાળિયેર। અમારા ઘરમાં નાળિયેર નથી ખાતા પણ જો તમે ખાતા હોય તો ચોક્કસથી એડ કરવું, એનાથી આનો ટેસ્ટ ઘણો વધી જશે। ટ્રસ્ટ મી, એકવાર નાળિયેર નાખી અને જરૂરથી આ મસાલો બનાવજો। અમે નથી ખાતા તો મેં નથી નાખ્યો। તો અહીંયા આપણો ખૂબ જ ટેસ્ટી મસાલો બનીને રેડી છે અને સાઈડમાં આપણા કારેલા પણ ખૂબ સારા એવા બફાઈ ગયા છે। મેં કુકરનું પ્રેશર એની જાતે જ આઉટ થવા દીધું હતું। તો હવે કારેલાને એક વાસણમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે કારેલા ખૂબ સરસ બફાઈ ગયા છે। તમે આ રીતે ટેસ્ટ કરો તો પણ એ કડવા નહીં લાગે હવે। તો હવે આપણે આને 2-3 વાર સાફ પાણીથી વોશ કરી લેશું જેથી કરી એક્સ્ટ્રા મીઠું અને કડવાશ દૂર થઈ જાય। તો હવે કારેલાને આપણે ભરી લેશું કંઈક આ રીતે। મસાલાને સારો એવો દબાવી અને ફિલ કરવો જેથી કરી અને મસાલો બહાર ના આવે। જો હળવા હાથે તમે ભરશો તો મસાલો બહાર આવી જશે। તો આ રીતે સારી રીતના આપણે મસાલાને ભરી લેવાનો છે કારેલાની અંદર। તો આ રીતે હું બધા જ કારેલાને ભરી અને રેડી કરી લઈશ। તો અહીંયા આપણા કારેલા એકદમ રેડી છે અને થોડોક મસાલો મેં રાખ્યો છે જેથી કરી ઉપરથી કારેલામાં સારું એવું કોટિંગ આવે મસાલાનું। તો હવે વઘાર માટે 2-3 ચમચી તેલ ગરમ કર્યું છે। તેલની અંદર થોડીક હિંગ એડ કરીશું
તમે ચાહો તો લસણની કળી પણ એડ કરી શકો છો। તો હવે આપણે કારેલા એડ કરી દેશું। અહીંયા આપણા કારેલા બફાયેલા છે તો ખૂબ જ ઓછા તેલમાં આ શાક બની જશે, પણ જો તમે કારેલા કાચા લેતા હશો તો શાકમાં થોડી કડવાશ પણ આવી જશે અને વધારે તેલની પણ જરૂર પડશે શાકને ચોળવવા માટે। તો આપણે આને થોડી વાર થવા દેશું જ્યાં સુધી ઉપરનો કલર લેયરનો કલર થોડોક ચેન્જ ના થઈ જાય। તો આ રીતે કારેલાનો કલર થોડોક ચેન્જ દેખાય છે, તમે જોઈ શકો છો। કારેલાને 2 મિનિટ સુધી મેં તેલમાં જ થવા દીધા છે। હવે આપણે જે મસાલો વધારીને રાખ્યો એને આની ઉપર એડ કરી દેશું। તમે અહીંયા ગ્રેવીવાળા પણ કારેલા બનાવી શકો છો, યા તમે ટમેટા ડુંગળીની ગ્રેવી બનાવી અને પછી કારેલાને પણ એડ કરી અને શાક બનાવી શકો છો। પણ આ રીતે એકદમ ડ્રાય કારેલાનું શાક અમારા ઘરમાં બધાને પસંદ છે, તો મેં એ રીતે બનાવ્યું છે અને આ રીતે ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે એકવાર ચોક્કસ બનાવો। તો હવે ફ્રેશ દાણા એડ કરીશું। તો અહીંયા આપણું કારેલાનું શાક એકદમ રેડી છે, ખૂબ જ સરસ સુગંધ આવે છે, ઘરમાં બધા જ ને ખાવાની ઈચ્છા થઈ જશે એવું શાક છે। તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો અને મને જણાવો કે રેસીપી કેવી લાગી।